આજે આપણે ધોરણ છઠ્ઠાનું ગણિતનું આ પહેલું ચેપ્ટર ચાલુ કરીએ છીએ અને એમાં આપણે આ બીજા વિભાગથી સીધું ચાલુ કરીએ છીએ કે સંખ્યાઓની સરખામણી. એટલે સંખ્યા એટલે શું, પહેલાં આપણે થોડું એનું આગળ જે બધું ભણી ગયા એની વાત કરીએ કે આપણે પહેલાં ધોરણથી શીખાતા કે એકડો ગૂંથવાનો ચાલુ કર્યો, પહેલાં એકડો, પછી એકથી દસ સુધી શીખા, અને પછી 1 થી 100 સુધી શીખા, પછી આપણે સરવાળા બાદબાકી શીખા કે આ 4 વત્તા 5 કેવી રીતે થાય, પછી બાદબાકી શીખા કે 9 માંથી 4 જાય તો શું થાય, પછી ગુણાકાર શીખા કે 3 ગુણ્યા 2 શું થાય, પછી ભાગાકાર શીખા કે 15 ભાગ્યા 3 શું થાય. આ બધી વસ્તુ આપણે આગળ શીખી ગયા. એટલે આ જે ગણિત છે બધું એને અંક ગણિત કહેવાય. એટલે ગણિતના બધા જુદા જુદા વિભાગો છે, એમાં આજે આપણે આ અંકગણિતનો ભાગ છે. એટલે આ જે સંખ્યા છે ને એના ઉપર આપણે આગળ વધશું. એટલે જે આગળ શીખા આ બધી સંખ્યાઓ હતી કે નાની હોય, આ 9 હોય કે 900 હોય કે 9000 હોય, આ બધી જે મોટી મોટી સંખ્યા આપણે શીખાતા, હવે એમાં આ ભાગમાં આપણે સરખામણી કરવાની. એટલે આમાં નાનું કોણ છે, મોટું કોણ છે શીખવાનું, કે આપણે 9000 મોટા છે, આ 9 નાનો છે, પણ ખબર કેવી રીતે પડી? તો એનું થોડું પહેલેથી આપણે સમજીએ કે આપણને ખબર છે કે આપણે જ્યારે આંકડા લખીએ કે 3451, તો એમાં આ જે 4 આંકડા છે એમાં આ એકડાને કિંમત 1 જ થાય, આ 5ડાની કિંમત બીજું સ્થાન છે એટલે 50 થાય, આ 4ડાની કિંમત 400 થાય, અને આ 3ડાની કિંમત 3000 થાય. એટલે આ આપણે શીખી ગયા. એટલે આવી રીતે જ્યારે સરખામણી કરવી હોય, ધારો કે બીજો આપણે હું આંકડો લઉં કે ભાઈ ખાલી 51 છે, તો 51 મોટા કે 3451 મોટા, તો આમાં તો આપણે સીધું ખબર પડી જાય કે કારણ કે આમાં 2 જ આંકડા છે, આમાં 4 છે એટલે આ મોટું થાય. પણ આપણે જો આના જેવા 4 સરખા હોય કે આ 3751 હોય, તો આમાંય 4 જ છે ને આમાંય 4 છે, તો શું કરવું, તો મોટું કોણ છે એમાં શોધવું હોય શું કરવું? તો કે પહેલાં તો જાણે આ સૌથી મોટા હોય, આ 4 એ 4 છે એટલે આ 2 3 એ 3 છે એટલે ખબર ના પડે, તો એના પછી એક નીચે આ 3જા નંબર ઉપર આવવું, આ 3જા આંકડા ઉપર એ 2ને સરખાવા, કે અહીંયા 4ડો છે, અહીંયા 7ડો છે, તો આ 7ડો મોટો કહેવાય, 4ડા કહેવાય, એટલા માટે આ 3751 છે એ આ 3751 કરતાં મોટા થાય. એટલે બસ આ વસ્તુ આ વિભાગમાં આપણે ખાલી સમજવાની છે કે મોટું કોણ નાનું કોણ. એટલે ફરીથી જો આપણે ગમે એટલી લાંબી મોટી સંખ્યા હોય કે ઘણી બધી સંખ્યા હોય કે આ 51 હોય, 352 હોય, 4372 હોય, 5370 હોય, આવા બધા હોય, તો આમાંથી મોટું શોધવું હોય તો પહેલાં તો જાણે સૌથી મોટા આંકડા આ 2નો આંકડો છે, આ 3નો છે, આ 2 4ના છે. એટલે આ બધા આંકડામાંથી આપણે મોટી સંખ્યા શોધવી હોય તો પહેલાં તો આ નાના નાના આંકડાના હોય મૂકી દેવાના, આમાંથી નહીં હોય, આમાંથી નહીં હોય, આ 2 4 આંકડાના છે, તો 4 આંકડામાં જે સૌથી મોટો આંકડો ચોથો સામે હોય એ 2ને સરખાવાના. એટલે જો આ 2 આમાં જે મોટો હોય કે આ 5નો મોટો છે, તો આ સૌથી મોટી સંખ્યા થઈ 5370. એટલે આવી રીતે આપણે મોટી સંખ્યા કઈ છે એ ગોતવાનું, ભલે ગમે એટલું લાંબુ લિસ્ટ આપ્યું હોય. પણ પછી મેં કીધું એમ કે ધારો કે આ 3372 અને 3351 આવું જો હોય, તો હવે આમાંથી મોટું શોધવું હોય તો કોણ શોધાય? તો કે જો આપણે આ ચોથી જગ્યા પહેલાં જોવાની, તો 2માં સરખા છે, અમાય ત્રગડો અમાય ત્રગડો છે, પછી આ ત્રીજું ખાનું જોવાનું એટલે ત્રીજા સ્થાને એમાંય ત્રગડો છે અમાય ત્રગડો છે, તો એ 2 સરખી થાય, પછી આ બીજું ખાનું જોવાનું કે એમાં 7ડો છે ને આમાં 5ડો છે, તો આ 7 મોટો છે, 5ડો નાનો છે, એટલા માટે આ સૌથી મોટી સંખ્યા, આ 2 વચ્ચે મોટી સંખ્યા થઈ. એટલે આવી રીતે આપણે એના કેટલામાં સ્થાને છે એ જોઈ અને આ મોટી નાની સંખ્યા શોધવાનું છે. એટલે આટલી વસ્તુ તમને
ધ્યાન આવી જાય તો પછી તમે આ બધી પ્રેક્ટિસ કરવાની છે કે ભાઈ આ આ જે સંખ્યા છે આ 1 2 3 1 2 3 4 5 સંખ્યા આપી છે, પાંચમાં પહેલાં તો સૌથી મોટા આંકડા કયા છે, આ 5 આંકડાનો છે, આ 4 આંકડાનો છે, આ 3 આંકડાનો છે, આ 2 આંકડાનો છે, આ 3નો છે, એટલે જે 5 આંકડાનો છે એ સીધે સીધું કહેવાય જાય, પછી કંઈ માપ ના પડે તો એ સૌથી મોટી થઈ ગઈ. એટલે એવી જ રીતે હવે ધારો કે આ બીજું છે, આમાં આ 4 આંકડાનો છે, આ 5 આંકડાનો છે, આ 4નો છે, આ 2નો છે, આ 3નો છે, તો આ 5નો છે એટલે આ સીધું મોટું થઈ ગયું. એવી રીતે આ 4 આંકડાનો છે, આ 5 આંકડાનો છે, આ 3નો છે, આ 4નો છે, આ 3નો છે, તો આ 5નો છે, આ સીધું મોટું થઈ ગયું. એવી રીતે આમાં આ 4નો છે, આ 4નો છે, આ 4નો છે, આ 5નો છે, તો આ મોટી થઈ ગઈ. એટલે આવી રીતે કેટલા આંકડાની સંખ્યા, કેટલા આંકડા તો ખબર પડી ને, એવી રીતે તમે કેટલા આંકડા, જો મોટા મોટો એક જ હોય તો એનો જવાબ આવી જાય, પણ જો એમાં પછી બે સરખા હોય તો કેવી રીતે, મેં હમણાં બતાવ્યું રીતે ગણવાનું થાય. એટલે આ તમને બીજા પ્રયત્ન કરવામાં જે બધું છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. એટલે ગમે એટલી મોટી સંખ્યા હોય, ધારો કે આપણે આ છેલ્લું લઈએ તો આ 4 આંકડા છે, આ 5 છે, આ એ 5 છે અને આ એ 5 છે. તો હવે આ પાંચેયમાં આ જે આ 3 સંખ્યા છે, આ 23,727, 24,589, 24,659, એ 3 5 5 ના છે. તો જો પહેલામાં છેલ્લો આંકડો 5મો બે બગડો છે, આ એ બગડો છે, આ એ બગડો છે, એટલે કાંઈ ના કાંઈ, તો નીચે એક નીચે ઉતરણ, અહીંયા ત્રગડો છે, અહીંયા ચોગડો છે, અહીંયા ચોગડો છે, તો આ ત્રગડાવાળું નીકળી જાય, આ બે ચોગડાવાળા રહીએ, ચોગડાવાળા રહીએ, પછી એક હજી નીચે ઉતરીએ તો કે આ 5રો છે, આ 3જા ખાને, અહીંયા 6ડો છે, તો 5રો નાનો થાય, 6ડો મોટો, એટલે આ એક મોટો થઈ ગયો. એટલે આવી રીતે આપણને તમને શોધતા આવડવું જોઈએ કે કેટલા આંકડા છે, અને પછી સૌથી મોટા મોટા સ્થાનવાળા જો સરખા હોય તો એમાંથી ધીરે 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 કરતાં કેવી રીતે આપણે આંકડો મોટા મોટો કયો છે એ શોધી શકાય. એટલે આ રીતે આપણે એટલે મેં પહેલાં સમજાવ્યું કે જો આ બંને સ્થાનો સરખા હોય, જો 100ના સ્થાન કોઈ સમાન હોય તો શું કરવું, એટલે આમાં આપણે આ 8રો ને આ પહેલા ચોગડો અને આ પહેલા ચોગડો છે, આમાંય પહેલા ચોગડો છે, પછી આ એ 3જા સ્થાને 8રો છે, આમાંય 8રો છે, ત્યાં શું નહીં તો હજી નીચે ઉતરતું જવાનું, પછી અહીંયા 3જો 7રો છે અને અહીં 8રો છે, એટલે 8રો મોટો, એટલા માટે આ મોટી સંખ્યા થઈ ગઈ. એટલે આ રીત તમને બરોબર સમજાઈ જવી જોઈએ કે કેટલામાં સ્થાને છે એમ.